नमस्कार दर्शक मित्रों, सामाजिक न्यायना अन्य एक कार्यक्रम में हूँ प्रियंका आप सबनु स्वागत करूँ छू। मित्रों, सामाजिक न्याय कार्यक्रम माध्यम द्वारा अमे आपनी समक्ष समाज की ए छबी लावानो अथवा तो ए कायदाओं थी आपने परिचित करावानो प्रयत्न करीए छे, जे कायदाओ आपना हकना रक्षण माटे बन्या छे। तो आओ आजे पण एक नवा विषयनी चर्चा अमारा आ एपिसोड में करिए। दर्शक मित्रों, आप सौ जाणो छो कि मानवीनी मुख्य त्रण जरूरियात होय छे, रोटी, कपड़ा अने मकान। पण ज्यारे मानवीनी आ त्रणमांथी एक पण जरूरियात संतोषाती नथी ने, त्यारे तेने ते मांगवानो वारो आवे छे, जेने आपणे मोटा भागे भिक्षुक કહીને ઓળખતા હોઈએ છે। તો મિત્રો, આ અંગે વિસ્તૃત માહિતી આપવા અને ચર્ચા કરવા આજે આપણી સાથે બે મહેમાન જોડાયા છે, કુમારી નીતાબેન શુક્લ, નાયબ નિયામક ઇન્ચાર્જ સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગર, તથા મહેન્દ્રસિંહ રાઉલ, ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અમદાવાદ। આપ બંનેનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે। નીતાબેન, આપણે આજે જ્યારે ભિક્ષુકોની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં અમને જણાવો કે ભીખ માંગવી એટલે શું, અને ભિક્ષુક અને ભિક્ષુક કોને કહી શકાય? ખાનગી અને સાર્વજનિક સ્થળોમાં કોઈની પરમિશન વગર કોઈ વસ્તુ લેવી અથવા માંગવી, અને એના માટે કોઈ ઘણીવાર ભવિષ્યવાણી કહેવીને કે કોઈ પ્રયોગો કરી નાચગાન કરીને અથવા શરીરના કોઈ ભાગમાં ચાંદું કે કોઈ ઘા હોય એ દર્શાવીને કોઈ વસ્તુ માંગવાનો પ્રયત્ન કરવામાં આવે એને ભિક્ષાવૃત્તિ કહેવામાં આવે છે, અને એ જે માંગનાર વ્યક્તિ હોય એને ભિક્ષુક કહેવામાં આવે છે। નીતાબેન, તો આગળ એ જણાવો કે રાજ્યમાં ભિક્ષુક કલ્યાણ અંગે કોઈ કાયદો અમલમાં છે, અને જો હોય તો કયા કયા રાજ્યમાં એ કાયદો અમલમાં છે? ભિક્ષુકોના કલ્યાણ માટે ભિક્ષા પ્રતિરોધક ધારો 1959 ગુજરાત રાજ્યમાં અમલમાં છે। આ કાયદા હેઠળ ભિક્ષુક કોર્ટના ઓર્ડરથી આવેલા ભિક્ષુકોને સંસ્થામાં રાખી એને આશ્રય, રહેઠાણ અને ક્લોધિંગ, બેડિંગ, તબીબી સારવાર ને એવું પૂરું પાડવામાં આવે છે। તેમના વાલી વારસને શોધવાના પ્રયત્નો કરવામાં આવે છે, જો તે વાલી વારસ મળી આવે તે વાલી વારસને સોંપીને તેમને કુટુંબમાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે। તદુપરાંત સંસ્થામાં રહેલા અંતેવાસીઓને સુથારી, વણાટકામ, દરજીકામ જેવી તાલીમો આપી અને પુનઃસ્થાપિત કરવામાં આવે છે। આ ધારો ગુજરાત રાજ્યના કયા કયા શહેરમાં અમલમાં અત્યારે છે? આ કાયદો ગુજરાત રાજ્યમાં પુરુષો માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે અમલમાં છે, અને મહિલાઓ માટે ડભોડા, ગાંધીનગર ખાતે અમલમાં છે। મહેન્દ્રભાઈ, આપણે જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે બેને પુનઃસ્થાપનની વાત કરી, તો એક પ્રશ્ન એ થાય છે કે ભિક્ષુક ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્રને કેવી રીતે અલગ પાડી શકાય? ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં ટૂંકા ગાળાના આવે છે, જે સમય પૂરો થતાં એમને છૂટા કરવામાં આવે છે। જ્યારે લાંબા ગાળા માટે તેમને જુદા જુદા ઉદ્યોગો જેવા કે સીવણ, સુથારી, વણાટ, ફિનાઇલ ઉદ્યોગની તાલીમ આપી સમાજમાં પુનઃસ્થાપન કરવામાં આવે છે। જો આપણે આ ભિક્ષુક ગૃહ કે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કયા કયા શહેરમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર આવેલા છે? ગુજરાત રાજ્યમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્રો વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરમાં આવેલા છે, જ્યારે મહિલાઓ માટે ભિક્ષુક ગૃહ છે જે ડભોડા ખાતે ગાંધીનગર જિલ્લામાં છે। જી, આ આપણે વાત કરી કે અમદાવાદમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર આવ્યું છે, તો અમદાવાદમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની સ્થાપના કે શરૂઆત કયા વર્ષથી થઈ? ભિક્ષા પ્રતિબંધક ધારો 1959 અમલમાં આવતા ઓઢવ ખાતે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની સ્થાપના 1951 થયેલી, ત્યારબાદ ગુજરાત રાજ્યમાં બોમ્બે, મુંબઈ ભિક્ષા પ્રતિબંધક ધારો 1959 અમલમાં આવતા તેનો સમાવેશ કરવામાં આવેલ છે। ભિક્ષુક ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર વિશે તો આપણે જાણ્યું, નીતાબેન ખાસ એ જણાવશો કે જ્યારે પણ કોઈ સંસ્થાની સ્થાપના થાય ત્યારે એની પાછળ કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય કે કોઈ ચોક્કસ હેતુ છુપાયેલો હોય છે, તો આ ભિક્ષુક ગૃહ સ્થાપવા પાછળનો કોઈ મુખ્ય હેતુ કે ઉદ્દેશ્ય શું હતું? એટલે આ ભિક્ષુકો જે રોડ ઉપર બાર બાર બધા સમાજમાં, સાર્વજનિક અને સ્થાનિક સ્થળોમાં જે ભિક્ષા માગીને સમાજમાં એક જાતનું આમ દૂષણ કહેવાય એવું ફેલાવે છે, એના બદલે એવા ભિક્ષુકો અને એમાંથી પછી અનિત બીજા અસામાજિક પ્રવૃત્તિ તરફ વળતા હોય છે, તો આવા એવું ના થાય એના માટે આવા ભિક્ષુક ધારા હેઠળ આવા આવેલા ભિક્ષુકોને સંસ્થામાં રાખી અને તેમને સારું વાતાવરણ પૂરું પાડી, સારી તાલીમ જેવી કે વણાટકામ, દરજીકામ, સુથારીકામ, રસોઈની બી અમે અહીંયા એ લોકોને તાલીમ આપતા હોય છે, એવી તાલીમ આપી અને પુનઃસ્થાપિત કરીએ છીએ। આજુબાજુ આ જીઆઈડીસી એરિયામાં ભિક્ષુક ગૃહ અમદાવાદ આવેલું છે, તો ત્યાં
आजूबाजू फेक्टरी में भी आ भिक्षुकों ने अमे दिवस दरमियान कामें मोकलीए छे। एना 70% पैसा ए भिक्षुकों ने आपी 30% सरकार में जमा थाय छे। पछी छूटा थया पछी पण ए अंतेवासी ने त्या ए फेक्टरी साथे टाइप करी अने कोई मकान की व्यवस्था कर त्या राखी ने पण पुनर्स्थापित करीए छे। अने आ भिक्षुकों ने सरकार तरफ थी पण संस्था में जे तालीम आपी होय ए माटे 10,000 रुपया अपने साधन अपावी अने ए रीते पण एमने पुनर्स्थापित करवामां आवे छे। મહેન્દ્રભાઈ, જ્યારે અત્યારે આપણે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ એ પણ જણાવશો કે ભિક્ષુકોને આઈડેન્ટિફાય કરીને તેની અટકાયત કરવાની શું જોગવાઈ કરવામાં આવી છે? ભિક્ષા પ્રતિબંધક ધારા હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનરના પીસીબી શાખા અને ભિક્ષુગૃહના સ્ટાફ સાથે રાઉન્ડ અપ ગોઠવી આ કાયદા હેઠળ રખડતા ભટકતા ભિક્ષુકોને અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવે છે। ત્યારબાદ કોર્ટમાં ત્યારબાદ અહેવાલ તૈયાર કરી કોર્ટમાં પૂછપરછ દરમિયાન શંકાસ્પદ ભિક્ષુકોને કોર્ટ છોડી દે છે। જ્યારે સજા અટકાયતને લાયક હોય તેવા ભિક્ષુકોને 1-3 વર્ષની સજા માટે ભિક્ષુગૃહમાં કોર્ટ ઓર્ડર કરે છે। તો એનો અર્થ એવો કાઢી શકાય કે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં ટૂંકા ગાળાની સજા પામેલા ભિક્ષુકોને રાખવામાં આવે છે। જ્યારે આપણે અહીંયા ઓઢાવ ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની મુલાકાત કરી રહ્યા છીએ ત્યારે મહેન્દ્રભાઈ, અમને એ પણ જણાવશો કે આ ભિક્ષુક ગૃહમાં કેવા પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે? અહીંયા ભિક્ષુકોને કઈ કઈ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે? ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં આવતા ભિક્ષુકોને સમાજમાં પુનઃસ્થાપન થાય તે માટે જુદી જુદી તાલીમો જેવી કે શિવણ, ઉદ્યોગ, વણાટ, ફિનાઇલ જેવી તાલીમ આપવામાં આવે છે, જે તેમને સમાજમાં પુનઃસ્થાપન થાય તે હેતુસર રોજગારી મેળવીને પોતાની કુટુંબની વ્યવસ્થાની આવક ઊભી કરી શકે તેવી તાલીમ આપવામાં આવે છે। આમ તાલીમ પામેલ ભિક્ષુકો સમાજમાં પુનઃસ્થાપન થતાં જે સાધન સહાય આપવામાં આવે છે તેના મારફતે આવક મેળવી તેમના કુટુંબનું ગુજરાન કરી શકે તેવી તાલીમ આપવામાં આવે છે। દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ભિક્ષુક ગૃહ કે ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે ભિક્ષુકોને એવી તાલીમ આપવામાં આવે છે કે જે તેમને આગળ જઈને રોજગાર પૂરો પાડે, જેથી કરીને તેમને આગળ જઈને ભિક્ષા માંગવાની જરૂર ના પડે। આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે મહેન્દ્રભાઈએ જણાવ્યું અંતેવાસી વિશે, તો નીતાબેન, અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ અંતેવાસી શું છે, તેને કેવી રીતે અલગ પાડવામાં આવે છે? અંતેવાસી એટલે ભિક્ષુક ધારા હેઠળ જે ભિક્ષુક આવેલો હોય છે અને જેને સંસ્થામાં ટૂંકા ગાળા કે લાંબા ગાળા માટે આશ્રય આપવામાં આવે છે તેને અંતેવાસી કહેવામાં આવે છે। આ અંતેવાસી સંસ્થામાં જ્યારે સૌથી પ્રથમ પહેલીવાર આવે છે ત્યારે એની શારીરિક તપાસ અમારા સંસ્થાની અંદર વિઝિટિંગ મેડિકલ ઓફિસર હોય છે, જે એની તપાસ પ્રાથમિક કરતા હોય છે, જેનું ફોર્મ પણ ભરવામાં આવતું હોય છે। પછી એ તપાસ દરમિયાન તબીબનો એવો ફિઝિકલ મેડિકલ ઓફિસરનો અભિપ્રાય હોય કે આને કોઈ બીમારી છે અથવા તો એને સિવિલમાં રિફર કરવાની જરૂર છે, તો અહીંથી અમે સિવિલમાં એને રિફર, અહીંયા અઠવાડિયામાં 2 દિવસ સિવિલમાંથી એની વેન આવે છે અને અંતેવાસીઓને ત્યાં સિવિલમાં સારવાર માટે લઈ જાય છે। આ ઉપરાંત મોટાભાગના અંતેવાસીઓ જે અહીંયા આવે છે માનસિક બીમાર હોય છે, આ માનસિક અંતેવાસી બીમાર માટે અમારા એક સમાજ સુરક્ષા ખાતામાં માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સાયકોલોજિસ્ટ છે, જે આવીને આ અંતેવાસીઓનું કાઉન્સેલિંગ કરતા હોય છે અને એમાં જરૂર પડે તો આગળ મેન્ટલ હોસ્પિટલમાંથી પણ ડૉક્ટર અહીંયા આવીને એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હોય છે, જરૂર પડે મેન્ટલ હોસ્પિટલમાં પણ અહીંથી ત્યાં લઈ જવામાં આવે છે અને આ રીતે એમની શારીરિક અને માનસિક જે કંઈ બીમારી હોય ભિક્ષુકોની એની અહીંયા સારવાર આપવામાં આવે છે। તો નીતાબેન, આપે જણાવ્યું તેમ કે અંતેવાસીઓના મેડિકલ ચેકઅપ માટે કે પછી એમના કાઉન્સેલિંગ માટે શું અહીંયા ફૂલ ટાઈમ ડોક્ટર્સોની પણ જોગવાઈ કરવામાં આવી છે? પૂર્ણ સમયના તો વિઝિટિંગ મેડિકલ ઓફિસરની જોગવાઈ કરવામાં આવેલ નથી, પરંતુ અઠવાડિયામાં 3 દિવસ પાર્ટ ટાઈમ વિઝિટિંગ મેડિકલ ઓફિસર આવે છે અને જ્યારે પણ સંસ્થામાં ઇમરજન્સી કે એવું હોય ત્યારે વિઝિટિંગ મેડિકલ ઓફિસર સંસ્થામાં ઉપલબ્ધ થઈ જાય છે એવી જોગવાઈ કરવામાં આવેલી છે। નીતાબેન, તો અહીંયા અમને એ પણ જણાવશો કે ભિક્ષુક ગૃહમાં જે અંતેવાસીને રાખવામાં આવે છે તો તેમને કોર્ટે કરેલી સજા દરમિયાન જો તેમને મુક્ત થવું હોય તો તેના માટેનો કોઈ નિયમ છે ખરો કે તેમને વચ્ચેથી મુક્ત થવું હોય તો તેના માટે શું જોગવાઈ કરવામાં આવી છે? ભિક્ષા પ્રતિબંધ ધારા હેઠળના
गुजरात राज्य भिक्षा प्रतिबंधक नियम 1964 बनावेला है। आ नियम हेठ जयरे एक थी त्रण वर्ष की सजा पमेल भिक्षुक अंतेवासी संस्था में आश्रय लई रह्यो होय दरमियान जो एना वाली वारस मळी आयेला होय तो एने लाइसेंस पर मुक्त करवानी जोगवाई छे। ए माटे बधा डॉक्यूमेंट्स तैयार करी अधीक्षक द्वारा नियामक समाज सुरक्षामां दरखास्त करवामां आवे छे अने नियामक समाज सुरक्षामांथी एने लाइसेंस बाकीना समय माटे सारी चाल जलगतना एला बॉन्ड उपर एने वालीने सोंपवामां आवे छे। तो नीताबेने वात करी के जारे कोई भिक्षुक गृहमां अंतेवासी रहेलो होय तेने सजा दरमियान जारे बहार जवुं होय तो एना माटे शुं जोगवाई छे। पण जो आगळ वात करीए महेन्द्रभाई तो जे भिक्षुक अहींया रहेलो छे एनी 3 वर्षनी सजा के कोर्टे जे सजा करी छे ए जारे पूरी थई जाय छे त्यारे एने अहींथी छूटो करवामां आवे छे। एने छूटो करवामां आव्या बाद एनुं पુનઃસ્થાપન કરવાની પણ જવાબદારી સરકાર ઉઠાવતી હોય છે। તો આવા અંતેવાસીઓ કે જેની સજા પૂરી થઈ ગયેલી છે તેના પુનઃસ્થાપન માટે શું જોગવાઈ કરવામાં આવી છે? સજા પૂરી થયેલા અંતેવાસીના પીએલએ એકાઉન્ટમાં માસિક રૂપિયા 30 લેખે જમા થયેલી રકમ તથા તેની પોતાની અંગત રકમ મળીને જે રકમ થાય તે તેઓને परत करवामां आवे छे। तेमज जरूरियात मुजबना अंतेवासी ने जे उद्योग शीख्या होय जेवा के वणाट सीवण फिनाइल अने सुथारी उद्योग शीख्या होय ते मुजब तेने रोजगारी मळी रहे ते माटे साधन सहाय आपवानी सरकारश्रीए जोगवाई करी छे ते मुजब व्यवस्था करेल छे। મિત્રો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે ખાસ કરીને જ્યારે કોઈ ભિક્ષુક આ ભિક્ષુગૃહમાં આવે છે ત્યારે તેની સાથે ઘણા પ્રશ્નો હોય છે। ક્યારેક હેલ્થ રિલેટેડ પ્રશ્નો હોય કે ક્યારેક તેના અંગત પ્રશ્નો હોય, એવું ન હોય તો એવું પણ બને કે જ્યારે સાથે રહેતા હોય તો સહવાસમાં પણ ક્યારેક આંતરિક વિખવાદ ઊભા થતા હોય, આંતરિક પ્રશ્નો ઊભા થતા હોય। તો જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય કે આવા વિખવાદ ઊભા થાય તો શું તેના માટે કોઈ જોગવાઈ છે ખરી? કાયદામાં એવી કોઈ જોગવાઈ કરવામાં આવી છે ખરી? નીતાબેન અમારા દર્શક મિત્રોને આ જણાવશો। ભિક્ષુક ધારા અને ગુજરાત રાજ્યના ભિક્ષા ધારા હેઠળના જે નિયમો બનાવેલા છે આ નિયમોમાં એક મુલાકાત સમિતિની જોગવાઈ કરવામાં આવી છે। આ મુલાકાત સમિતિના એક કલેક્ટરશ્રીના ચેરમેનશીપ હેઠળ 8 સરકારી સભ્યો, જેમાં કારણ કે આ ભિક્ષુકો એ પોલીસના ડિપાર્ટમેન્ટના સહયોગથી અહીંયા રાઉન્ડઅપ દ્વારા અંદર સંસ્થામાં આવતા હોય છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટની બી જરૂર પડે, એ લોકોના સ્વાસ્થ્ય બાબતે સિવિલ એટલે ડૉક્ટરોની બી જરૂર પડે, સિવિલ હોસ્પિટલ એના માનસિક સ્વાસ્થ્ય માટે પણ મેન્ટલ હોસ્પિટલની બી જરૂર પડે અને બીજા આ લોકોના કલ્યાણ માટે બીજી કંઈક બી જે બીજી જરૂરિયાત ઊભી થતી હોય એના માટે બિનસરકારી સભ્યો એમ કહીને આખી એક મુલાકાત સમિતિની રચના કરવાની જોગવાઈ છે। જે મુલાકાત સમિતિ સમયાંતરે આ સંસ્થાની અંદર મુલાકાત એની બેઠક મળતી હોય છે અને જે બેઠકમાં આ ભિક્ષુકોને અને કલ્યાણને લગતા અથવા એના પુનઃસ્થાપનને લગતા જે કંઈ પ્રશ્નો હોય તે પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને એના નિરાકરણ માટેના પ્રયત્નો કરે છે। મહેન્દ્રભાઈ જ્યારે આપણે અમદાવાદના ભિક્ષુગૃહની વાત કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં રજીસ્ટર થયેલા ભિક્ષુકોનો આંકડો કેટલો છે? ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ઓઢવની સ્થાપના 1951માં થયેલી, ત્યારથી અત્યાર સુધી અમદાવાદ શહેરમાં આશરે 36,000 જેટલા ભિક્ષુકો રજીસ્ટર થયેલા, જે સરેરાશ વાર્ષિક 300ની સંખ્યા ગણી શકાય અને તે મુજબ ભિક્ષુગૃહ ઓઢવ ખાતે 300ની ટોચ મર્યાદા દર વર્ષે જળવાઈ રહે છે। નીતાબેન ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ભિક્ષુગૃહમાં જે ભિક્ષુક સજા કાપી રહ્યો હોય તેની સજા દરમિયાન જ તેનું અકાળે કે કુદરતી મૃત્યુ થતું હોય છે, તો તેવી પરિસ્થિતિમાં કે તેવા સંજોગોમાં ભિક્ષુગૃહ તરફથી શું રોલ નિભાવવામાં આવે છે? લાંબા ગાળા કે ટૂંકા ગાળાના આશ્રય માટે સ્વીકાર કેન્દ્ર કે ગૃહમાં આવેલા અંતેવાસી કોઈ સંસ્થા તરફથી પૂરી કાળજી રાખવામાં આવતી હોય છે એની સ્વાસ્થ્યની, પરંતુ જો અકાળે કુદરતી રીતે એનું મૃત્યુ થાય તો સંસ્થાના વિઝિટિંગ મેડિકલ ઓફિસર હોય છે, એમને સૌપ્રથમ બોલાવવામાં આવે છે, એની તપાસ કરે છે, પછી એ સર્ટિફિકેટ લખી આપે છે। જો એના વાલી વારસ હોય તો વાલી વારસ સોંપી એનું જે ડેડ બોડી હોય એમને સુપ્રત કરવામાં આવે છે, અને જો વાલી વારસ ન કોઈ હોય કોઈ જનું તો પછી સંસ્થા દ્વારા એની અંતિમ ક્રિયા કરવામાં આવે છે।
નીતાબેન ખાસ એ પણ જણાવશો કે જ્યારે કોઈ ભિક્ષુકને અહીંયા ભિક્ષુક ગૃહમાં લાવવામાં આવે છે, પરંતુ ભિક્ષુક ગૃહમાં લાવવામાં આવ્યા બાદ જો તેના પરિવારજનો દ્વારા કે વાલી વારસ દ્વારા જો તેની ઓળખ કરવામાં આવે કે જો તેની માંગણી કરવામાં આવે તો તેના પરિવારજનોને કે વાલી વારસને સુપ્રત કરવાની શું જોગવાઈ છે? ટૂંકા ગાળાના અટકાયતમાં રાખેલા ભિક્ષુકમાં એ દરમિયાન જો એના વાલી વારસ મળી આવે તો કોર્ટમાં જ એના પ્રોબેશન ઓફિસર દ્વારા સંસ્થાના કેસ વર્કર દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી એ જ વખતે એને જામીન પર છોડી દેવાની જોગવાઈ કાયદામાં છે. તદુપરાંત જો એ 15 ટૂંકાગાળા સમય દરમિયાન જો કોઈ એનું નામ મળી આવ્યું હોય અને પછી એને 1 વર્ષથી 3 વર્ષથી સજા પામ્યો હોય જો ભિક્ષુક તો એ અને એ સમય દરમિયાન જો એના વાલી વારસ મળી આવે તો એના વાલી વારસ પાસેથી એના સગા છે કે અથવા એનું જે પણ એના સાથે સગપણ છે એના પૂરા બધા પુરાવા લઈને જેવી કે રેશન કાર્ડ, ચૂંટણીનું ઓળખ કાર્ડ, કોઈ 2 કેરેક્ટર સર્ટિફિકેટ આ લઈ એની દરખાસ્ત અધિક્ષક શ્રી દ્વારા નિયામક સમાજ સુરક્ષાને કરવામાં આવે છે અને એ નિયામક સમાજ સુરક્ષા દ્વારા પૂરતી તપાસ કર્યા પછી તેને સારી ચાલચલગતનાની પેલી શરત ઉપર લાયસન્સ ઉપર મુક્ત કરવાની જોગવાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 1785 જેટલા આવા ભિક્ષુકોને તેમના કુટુંબોને શોધીને તેમને સમાજમાં પુનઃસ્થાપિત કરવામાં આવેલા છે. તો નીતાબેન, શું કોઈ ભિક્ષુક જણાય તો તેને સીધો જ અહીંયા ભિક્ષુક ગૃહમાં લાવવામાં આવી શકે ખરો? કોઈ પણ ભિક્ષુક તરીકે શંકાસ્પદ દેખાય તો એને સીધો ભિક્ષુક ગૃહમાં દાખલ કરવામાં આવતા નથી, પરંતુ એને કોર્ટ સમક્ષ રજૂ કરીને એવું સાબિત કરવું પડે છે કે ભાઈ આ ભીખ માગતા માલુમ પડેલો હતો એટલે અમે એને આપની સમક્ષ રજૂ કર્યો છે એટલે હવે એને ભિક્ષુક આ ધારાનો અમલ શહેરમાં થાય છે તો એને આ ધારા હેઠળ આવેલી સંસ્થામાં એને પ્રવેશ આપવો જરૂરી છે એટલે કોર્ટ એનો કામચલાઉ આદેશ કરે છે સૌ પ્રથમવાર. અને ત્યારબાદ પછી એ કામચલાઉ આદેશ દરમિયાન બી પછી કોર્ટને એવો સંસ્થા તરફથી રિપોર્ટ જાય કે ના આ ખરેખર ભીખ જ માગતો હતો પછી એને લાંબા ગાળા માટે એને 1 થી 3 વર્ષ માટે રાખવાનો કોર્ટ આદેશ કરે છે. કહેવાતા ભિક્ષુકો કે પછી જે સમય કે પરિસ્થિતિને આધીન થઈને ભિક્ષાવૃત્તિ અપનાવે છે તે લોકો પણ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે અને ભિક્ષાવૃત્તિ છોડે તે નાગરિક તરીકે જોવાની એક ફરજ આપણી પણ થાય છે. તો આ સાથે સાથે જે ભિક્ષુકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા જઈ રહ્યા છે તે લોકો પણ આગળ જઈને ફરી ક્યારેય ભિક્ષાવૃત્તિ ન અપનાવે ને તે જોવાની ફરજ પણ તેમની બને છે. ભીખ માંગતા તો પકડ લ્યા. અચ્છા, કિતને સાલ સે હો યહાં પે? 6 મહિના સે. નાયેગા ધોયેગા 7 બજે ચાય નાસ્તા કે લે આયેગા, પર ચાય નાસ્તા કિયા બેરક મે જાયેગા, સાફ સફાઈ હો જાયેગા ઓર 11 બજે ખાને કે લે આયેગા, ખાના ખાયેગા ફિર બાદ મે 1 બજે સેક્શન મે જાયેગા, વહાં ફિનાઇલ બનાતા હું, ફિર 2 બજે ચાય કે લે આયેગા, ફિર બાદ મે સેક્શન મે જાયેગા ફિનાઇલ બનાયેગા, ઓર ફિનાઇલ સાફ સફાઈ કે લે કામ આતા હૈ. 5 બજે ખાના ખાતા હું, ફિર 6 બજે બેરક મે જાતા હું, બસ સો જાતા હું. બહાર જા કે ક્યાં કરેગા, એસા એક સાલ હોયગા બહાર ઇધર ભી જાયેગા તો ભીખ હી માંગને હૈ ના, અપને કો તો કામ ધંધા તો હૈ નહીં હૈ, અબ ઇધર ફિનાઇલ બનાયા. આપકો લગતા હૈ ભીખ માંગના અચ્છા ચીજ હૈ? મતલબ માં બાપ નહીં હૈ તો કામ સિખા નહીં તો ક્યાં કરેગા? માં બાપ યે કામ કરો એસે સિખાયેગા તો કરેગા, માં બાપ તો નહીં, ભીખ માંગને આદત પડ ગયા. યહાં ક્યાં કર રહે હો? યહાં પર અપને દવાઈ બીમારી કે લિયે આયા હું. કારણ बीमारी के लिए तो अस्पताल में जाना नहीं, वहाँ पर मेरे को दवाई मरतू नहीं मिलती ना. क्यों नहीं मिलती? वहाँ पर रहन सहन का मेरा ठिकाना नहीं है, घर बार है नहीं, माँ बाप है नहीं, नहीं मर गए अस्पताल में मेरे को दवाई नहीं माफिक नहीं पड़ती है, यहाँ की माफिक पड़ रही है मेरे को. बाहर जाना है ऊपर बाहर रोड पर मेरे को खींच आ जाती है, मेरे को पाता नहीं धूप से पानी से अग्नि से मेरे को नहीं पाता है. आपका आगे पीछे कोई है? कोई नहीं. आपको लगता है आपको बाहर जाना चाहिए? बाहर जाना तो चाहिदा सीगा, पर करा क्या, मेरी बीमारी मेरे को नहीं जीने देती, यहाँ पर मेरे को दवाई गोली मिल रही है और मेरा व्रत सही चल रहा है. મહેન્દ્ર ભાઈ અને નીતાબેન, આપે જે આજે અમારી સાથે ઉપસ્થિત રહીને જે સમાજને ભિક્ષુકોને રિલેટેડ જે પણ કોઈ માહિતી આપી કે તેમના કાયદા વિશેની જે કોઈ પણ જાણ કરી તે માટે દર્શક મિત્રો તરફથી આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, સામાજિક ન્યાય કાર્યક્રમ અંતર્ગત જો કોઈ વિષય વિશે આપ માહિતી મેળવવા ઈચ્છતા હો અથવા તો પછી કોઈ વિષયની ચર્ચા થાય એવું આપ ઈચ્છતા હો તો આપ અમને પત્ર દ્વારા અથવા તો ઈમેલ કરીને જણાવી શકો છો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું છે નિયામકશ્રી, સામાજિક ન્યાય કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 54. અને અમારું ઈમેલ આઈડી છે egov@ddgirnar.com. નવા એક વિષય સાથે ફરીથી ઉપસ્થિત થઈશું, પરંતુ જતાં જતાં એક વાત કહેવી છે. દર્શક મિત્રો, ક્યારેય અન્નનો વ્યય ન કરશો, એ અન્ન કદાચ કોઈ જરૂરિયાતના કામમાં પણ આવી શકે છે. ફિનાઇલ બનાતા હું થોડો બસ શીખ જાયગા, યહાં સે બહાર જાયગા ઓર ફિનાઇલ બનાતે બેચ કે જીયેગા બહાર જાકે. ગુના હૈ ભીખ માંગના તો નહીં, હાથ પેર દિયે ભગવાન ને તો ફિર અપને ગુજરાત કર રહે, કોઈ ભી બૂટ પાલિશ કરો, કોઈ કુછ ભી કામ કરો, ધંધા કરો, કરના ચાહીદા.
भीख मांगना तो गुनाह है ना सर, भगवान ने हाथ पैर दिए हैं सही सलामत।